नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 2 गणित विषय में हूँ तमने एक सरस मजानुं बाळगीत संभळावीश। एना परथी आज आपणे भणीशुं। पांच पांच चकली चणती ती, पांच पांच चकली चणती ती, त्रण उड़ी गई रही गई बे, त्रण उड़ी गई रही गई बे, बे बे चकली चणती ती, बे बे चकली चणती ती, एक उड़ी गई रही गई एक, एक उड़ी गई रही गई एक, एक एक चकली चणती ती, एक एक चकली चणती ती, एक उड़ी गई रही गई जीरो, एक उड़ी गई रही गई जीरो। हवे जोयुं ने आमां, पहेला 5 चकली चणती थी, एमांथी 3 उड़ी गई तो केटली रही गई थी पाछळ 2। तो आवी ज रीते आपणे बीजा धोरणमां बादबाकी विशे भणीशुं। बादबाकी एटले के बादबाकी एटले के आपेली संख्यामांथी कोई पण संख्याने बाद करवी। हवे जो अहीं केटला छे 5, तो आपणे पहेला 5 मींडा करीशुं। केटला करीशुं? 5। 1 2 3 4 5 થઈ ગયા। હવે 5 ની નીચે કેટલા છે? 3 લખેલા છે, તો આપણે જે મીંડા કર્યા છે ને એમાંથી 3 મીંડાને કાઢી નાખશું, એટલે એના પલટી કરશું। 1 2 અને 3 નીચે જેટલી સંખ્યા આપેલી હોય એટલી સંખ્યા પર આપણે લીટા કરવાના રહેશે। હવે કેટલા બચ્યા? 2, તો અહીંયા લખી નાખશું 2। એવી રીતે બાજુવાળો કરશું, કેટલા છે? 6, તો આપણે કેટલા મીંડા કરીશું? 6। ચલો કરીએ, 1 2 3 4 5 ને 6 થઈ ગયા 6। હવે નીચે કેટલા છે? 2, તો 2 મીંડા કાઢી નાખશું। 1 2 કાઢી નાખ્યા। હવે કેટલા બચ્યા ગણો તો? 1 2 3 ને 4, તો અહીંયા કેટલા લખશું? 4। એવી રીતે બીજો, કેટલા ઉપર લખેલા છે? 8, તો આપણે 8 મીંડા કરીશું। 1 2 3 4 5 6 7 8, હવે નીચે કેટલા છે? 4, તો આપણે કેટલા મીંડા ઉડાડીશું? 4। ચલો ગણો, 1 2 3 4 કાઢી નાખ્યા। હવે કેટલા બચ્યા? કોણ કહેશે કેટલા બચ્યા? 4, તો અહીંયા લખી નાખશું 4। એવી રીતે બીજો છે, કેટલા છે અહીંયા? 9, તો આપણે કેટલા મીંડા કરીશું? 9, તો અહીંયા લખી નાખશું, ગણશું મીંડા, 1 2 3 4 5 6 7 8 9। હવે નીચે કેટલા છે? 7, તો આપણે કેટલા મીંડા ઉડાડીશું? 7। 1 2 3 4 5 6 7, 7 મીંડા કાઢી નાખ્યા। કેટલા બચ્યા પાછળ? કેટલા બચ્યા? 2, તો અહીંયા લખી નાખશું આપણે 2। એવી રીતે આ કેટલા છે? 1, તો આપણે 1 જ મીંડો કરીશું। ઉડાડવાના કેટલા છે? ઉડાડવાનો પણ 1 જ છે, એટલે આ 1 ઉડાડી નાખ્યું, શું બચ્યું? એકે મીંડું બચ્યું? ના બચ્યું, તો અહીંયા આપણે લખી નાખશું 0, ખબર પડી। એવી રીતે આ બીજો દાખલો,
બે રકમ આપેલી છે તો પહેલા સૌથી પહેલા જમણી બાજુ જે અંકો આપેલા છે તે કરીશું. કેટલા છે અહીંયા? પાંચ. તો પહેલા પાંચ મીના ઘર નાખશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. હવે નીચે કેટલા છે? પાંચમી નીચે ચાર. તો આપણે કેટલા મીના ઉડાડવાના છે? ચાર. ચલો ઉડાડીએ. એક, બે, ત્રણ, ચાર. હવે કેટલા બચ્યા? એક. તો અહીંયા લખી નાખશું એક. હવે આ બાજુ વાળી એક છે એટલે અહીંયા એક લખશું. ઉડાડવાના પણ કેટલા છે? એક જ. તો આપણે અહીં એક ઉડાડી નાખ્યો. શું બચ્યું? બચ્યું કાંઈ ના બચ્યું ને. તો અહીંયા લખી નાખશું શૂન્ય. એવી જ રીતે જો બીજો છે ને, કેટલા છે? પેલા જમણી વાળી જ વારી લેવાની. જમણી બાજુ જે અંક હોય ને એની વારી લેવાની. ચાર છે તો ચાર મીંડા કરીશું. એક, બે, ત્રણ, ચાર. કાઢવાના કેટલા છે? એક. તો આપણે એક કાઢી નાખ્યું. કેટલા બચ્યા? કોણ કહેશે કેટલા બચ્યા? ત્રણ. તો અહીંયા લખી નાખશું ત્રણ. હવે આની વારી. કેટલા છે? છ. તો આપણે છ મીંડા કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. નીચે કાઢવાના કેટલા છે? ત્રણ. તો આપણે ત્રણ મીંડા કાઢી દઈશું. એક, બે, ત્રણ. બચ્યા કેટલા? ત્રણ. તો અહીંયા લખી નાખશું ત્રણ. એવી રીતે આની વારી લેશું. કેટલા છે? આઠ. તો આપણે આઠ મીંડા કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ. કાઢવાના કેટલા છે? છ. તો આપણે છ કાઢી નાખશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા બચ્યા? બે. તો અહીંયા લખી નાખશું બે. એવી રીતે આની વારી. કેટલા મીંડા કરવાના છે? સાત. તો આપણે સાત મીંડા કરીશું અહીંયા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કાઢવાના કેટલા છે? બે. તો આપણે બે કાઢી નાખશું. એક, બે કાઢી નાખ્યા. કેટલા બચ્યા? કોણ કહેશે? તમે મારી સાથે ગણશો? ચલો ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો અહીંયા લખી નાખશું પાંચ. ખબર પડી? હવે આવા જ દાખલા હું તમને HW માં આપીશ, જે તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં લખવાના રહેશે. આ પાંચ દાખલા તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં કરવાના રહેશે. બાદ બાકી કરો. પાંચે દાખલા તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં લખવાના રહેશે. આવજો.